જય આદિવાસી મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને પાર તાપી નર્મદા લિંક યોજના રદ કરવાની ઘોષણા કરવામાં આવી છે તો આદિવાસી સમાજનો પ્રશ્ન એ છે કે શું ખરેખર યોજના રદ કરવામાં આવી છે કે પછી જે વર્ષ બે હજાર બાવીસમાં ચૂંટણી આવી રહી છે એને લઈને આદિવાસી સમાજના વોટ પોતાના તરફ ખેંચવા માટે ફક્ત આદિવાસી સમાજને એક લોલીપોપ આપવામાં આવી રહ્યો છે કારણ કે મિત્રો મુખ્યમંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર કોઈ પણ રાજ્યને સંબંધિત યોજના બનાવે તો એ યોજના માટે જે તે રાજ્યની પરવાનગી જરૂરી છે જો કે ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ પરવાનગી આપવામાં આવી જ નથી એટલે સવાલ જ નથી કે આવી કોઈ યોજના ગુજરાતમાં આવવાની છે પરંતુ મિત્રો જ્યારે આ યોજનાની વાત થઈ જ્યારે આ યોજના માટે એમઓયુ સાઈન થયા તો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી એટલે કે નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન વડાપ્રધાન એટલે કે મનમોહન સિંહ અને ત્યાંના જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા એમના વચ્ચે આ યોજના માટે કરાર થયો એટલે મુખ્યમંત્રી જે કહી રહ્યા છે કે આવી કોઈ યોજના માટે સરકારે પરવાનગી જ નથી આપી તો એ તદ્દન ખોટી વાત છે બીજી વાત કે વર્ષ બે હજાર દસમાં જ્યારથી પહેલીવાર આ યોજના વિશે લોકોને ખબર પડી હતી ત્યારથી જ લોકોને જે તે સંબંધિત મંત્રી કે મુખ્યમંત્રીઓ દ્વારા આદિવાસી સમાજની ગુમરાહ કરવામાં આવી રહ્યું છે વર્ષ બે હજાર અઢારમાં ડાંગના લોકોએ ત્યાંના વન અને પર્યાવરણ મંત્રી જે ગણપતભાઈ વસાવા હતા એમને જ્યારે કહ્યું હતું તો એમણે પણ જ કહ્યું હતું કે આવી કોઈ યોજના નથી આવવાની જો કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના બજેટમાં જ્યારે આપણા નાણાં મંત્રી નિર્મલા સીતારમણજીએ આ યોજના માટે બજેટ ફાળવ્યું ત્યારથી જ સમગ્ર આદિવાસી સમાજમાં આ યોજના બાબતે વિરોધ હતો અને એ આ યોજનાના વિરોધમાં જ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આદિવાસી સમાજની રેલીઓ નીકળી અને આ યોજના વિરુદ્ધ આવેદનપત્રો પણ આપવામાં આવ્યા અને એવું નથી કે આદિવાસી સમાજ ફક્ત પાર તાપી નર્મદા લિંક યોજનાને લઈને જ ભાજપથી નારાજ છે પરંતુ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું તેનાથી પણ આદિવાસી સમાજ નારાજ છે સાથે સાથે જ્યાં કોરિડોર આવી રહ્યા છે તેનાથી પણ આદિવાસી સમાજ નારાજ છે તો જે ભાજપ છે એને ક્યાંક ને ક્યાંક ડર છે કે આ વખતે આદિવાસી વિસ્તારની જે જે એમની એમની બેઠકો છે 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 તે તે ઘટશે અને એમના હાથમાંથી છીનવાઈ જશે એવી બીક ભાજપને લાગી રહી ગુજરાતમાં આદિવાસીઓ માટે સત્તાવીસ બેઠકો અનામત રાખવામાં આવી છે અને આ સત્તાવીસ બેઠકો ઉપરાંત બીજી પાંત્રીસ થી ચાલીસ બેઠકો એવી છે કે જેના પર આદિવાસી સમાજ પ્રભુત્વ ધરાવે છે એટલે કે કુલ સાહીઠ જેટલી બેઠકો એવી છે કે જેના પર આદિવાસી સમાજ નિર્ણાયક પ્રભુત્વ ધરાવે છે અને આ બેઠકો થકી જ રાજ્યમાં પણ એ નક્કી થાય કે કોણ સત્તા પર બેસશે અને ક્યાંક ને ક્યાંક ભાજપને આ જે બેઠકો છે તે પોતાના હાથમાંથી જવાનો ડર છે અને એના કારણે જ આદિવાસી સમાજ આ યોજનાનો વિરોધ કરી રહ્યો છે તો વિરોધને કઈ રીતે શાંત કરવો એના માટે પ્રયત્નો થઈ રહ્યા છે આના પહેલા પણ ગુજરાત રાજ્યના જે આદિવાસી ધારાસભ્યો ભાજપમાંથી સાથે સંબંધિત છે તે ધારાસભ્યો સાંસદ સભ્યો અને જે મંત્રીઓ હતા તેઓ તાત્કાલિક દિલ્હી દોડી ગયા હતા અને ત્યાં જઈને તેમણે ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ નાણાં મંત્રી નિર્મલા કરી હતી અને ત્યાં જઈને પણ એમણે જણાવ્યું હતું કે આ યોજના હવે સ્થગિત કરવામાં આવી છે જો કે ત્યારબાદ પણ આદિવાસી સમાજનો વિરોધ રહ્યો અને આદિવાસી સમાજની માંગણી એ રહી કે આ યોજના ફક્ત સ્થગિત ન થવી જોઈએ કારણ કે સ્થગિત એટલે તો હાલ પૂરતી મોકૂફ પરંતુ ભવિષ્યમાં પણ આ યોજનાનું ભૂત પાછું ન ઉચકાય એટલા માટે સદંતર આ યોજના રદ થવી જોઈએ એ માંગણી આદિવાસી સમાજની થવા લાગી અને જે સ્થગિત કરવાની ઘોષણા થઈ તેના બાદ પણ આદિવાસી સમાજે અનેક વિરોધ પ્રદર્શનો કર્યા આવેદનપત્રો આપ્યા ત્યારથી તે સ્થગિત થવાથી પણ આદિવાસી સમાજનો વિરોધ સંતોષાયો નહીં તો હવે સરકાર દ્વારા નવી ચાલ રમવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક ફક્ત એકવાર ઘોષણા કરી દઈએ કે આ યોજના રદ કરવામાં આવે છે પછી ફરીથી જોઈએ તો લાગુ કરવામાં આવશે એવું કંઈક કદાચ સરકાર વિચારી રહી છે કારણ કે એના માટે કોઈ ઓફિશિયલી પરિપત્ર બહાર નથી પાડવામાં આવ્યો કે કોઈ પણ જાતનું ઓફિશિયલી કોઈ પેપર વર્ક કરવામાં આવ્યું નથી ફક્ત મૌખિક કહી દેવામાં આવ્યું છે કે આ યોજના રદ કરવામાં આવી છે જો કે મૌખિક રીતે તો સરકાર દ્વારા ઘણી બધી વાતો કરવામાં આવે છે શું એ વાતો અત્યાર સુધીમાં સત્ય થઈ છે સરકારે એ બાબત એ મૌખિક વાતો જે કરી એનું અમલીકરણ કર્યું છે તે સૌથી મોટો પ્રશ્ન છે એટલે ક્યાંક ને ક્યાંક જે વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓને લઈને ભાજપના એક ડર છે કે અમારી આદિવાસી વોટ બેંક છે જે છીનવાઈ જશે અને એના કારણે સરકાર દ્વારા હાલમાં કહેવામાં આવ્યું છે કે આ યોજના રદ કરવામાં આવી છે પરંતુ આદિવાસી સમાજની માંગણી છે કે યોજના રદ કરવામાં આવે તો વાંધો નહીં આપો શ્વેત જાહેર કરો જેથી કરીને સમાજને લોકોને વિશ્વાસ થાય કે આ યોજના ખરેખર રદ કરવામાં આવી છે કારણ કે દર વખતે જયારે વિરોધ થાય છે ત્યારે આદિવાસી સમાજના મત મેળવવા માટે સરકાર દ્વારા મૌખિક રીતે તો જાહેરાત કરી દેવામાં આવે છે પરંતુ થોડા સમય બાદ ચૂંટણીઓ પતી જાય છે સરકાર બની જાય છે પછી ફરી એ યોજના ઉંચકાય છે અને આદિવાસીઓને વિસ્થાપિત કરવાનું જે ષડયંત્ર છે તે શરૂ થઈ જાય છે તો સમગ્ર આદિવાસી સમાજની માંગ છે કે અમને શ્વેતપત્ર આપો લેખિતમાં બાહેનધરી આપો જે યોગ્ય પેપર વર્ક કરવું છે તે કરીને પછી અમને બાહેનધરી આપો કે આ યોજના ખરેખર રદ કરવામાં આવી છે મિત્રો વિડિયોને વધુને વધુ શેર કરી લેજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો જોહાર જય આદિવાસી